સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે મારા સ્વરૂપથી અને મારા વચનથી જીવ બળિયો બને છે. દુનિયામાં હજારો જાતના બળો છે પણ એ ઘડીકમાં ખલાસ થઈ જાય છે. શરીર બળ છે, બુદ્ધિ બળ છે, ધન બળ છે, કુટુંબ બળ છે, એને સ્વપ્નની સાથે સરખાયું છે. હું આમ બેઠા બેઠા વિચાર કરતો હતો કે નાનામાં મોટામાં બાઈમાં ભાઈમાં આટલું બધું બળ શેમાંથી પેદા થયું. જેમ કોઈ માણસ હોય કે બાય હોય, એને બીજો જીવ અંદર આવે અને એને હેરાન કરવું હોય તો એ બાઈને હલ બલાવી નાખે. એમ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપના સંબંધથી અને એમના વચનથી એ જીવમાં બળ આવતું હોય છે. ભગવાને એક વિજ્ઞાનથી સમજાવ્યું છે કે લોખંડ છે એ ઠંડુ છે અને કાળું છે, પણ એમાં અગ્નિ દાખલ થાય એટલે લાલ અને ગરમ થઈ જાય, પછી એને કોઈ અડતું નથી. તેમ એ બળ બધામાં આવ્યો, એ શરીરમાં આવ્યો, એ બળ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, કેમ આવ્યું, એનો વિચાર કરતો. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ જે મંદિરમાં છે એનો અભયદાન છે, એમાંથી બળ આવ્યો. કે તમારા સૌના ઘરમાં સ્વામિનારાયણનો આકાર છે, એમાંથી બળ આવ્યું. તમે વડતાલ જાઓ છો, એ ભગવાનને આના થકી તે વડતાલ થકી બળ આવ્યું, પણ બળ આવી ગયું છે. બીજું અત્યારે અનેક જાતની શુદ્ધિઓ છે, એમાં વધારે શુદ્ધિ શરીર શુદ્ધિ છે. બીજી હજારો પ્રકારની વસ્તુની શુદ્ધ કરતા હોય છે, પણ વધારેમાં વધારે કિંમતી શરીર છે, એને શુદ્ધ બનાવવું એ કિંમતીમાં કિંમતી છે. એનું વિજ્ઞાન દુનિયામાં ક્યાંય જોવા મળતું નથી, એ શ્રી મહારાજ થકી મળે છે. એટલે શરીરને શુદ્ધ કરવું, એ શરીર છે અશુદ્ધ બહુ થયેલું, એને શુદ્ધ કરવાનો એક સુંદર સમય મળ્યો છે. એમાં આંખને શુદ્ધ કરવી, એટલો ગંદવાડો જોઈ 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 જઈને આંખમાં થઈને આત્મામાં ગયો, એ આંખ ગંદુ આવ્યું. એ આંખને શુદ્ધ કરવી હોય તો આ રથ અને રથમાં બિરાડેલા સ્વામિનારાયણને જોજો જ કરવા, એ આંખની શુદ્ધિ થવાની. જે મુકુંદ બ્રહ્મચારીનું શરીર શુદ્ધ, તો ભગવાનના હાથની સેવા ગ્રહણ કરતા. હનુમાનજીનું શરીર શુદ્ધ, તો રામ એને સાથે રાખ. અને આ બધું જોઈએ એટલે આ માયાથી અંજાઈ જાય કે આ થઈ જાય, પણ છેવટ એ કામ આપતું નથી. અત્યારે હું હાલના આવતો હતો, અહીંયા નવો રોડ બન્યો છે, કેટલો કિંમતી ને કેટલો પણ સંભાળવા થાય નહીં. એટલે એટલું બધું છે પણ એને સંભાળવા થાય એવું નથી. એટલે આંખને શુદ્ધ કરવાની જે ક્રિયા ભગવાન સ્વામિનારાયણે કહ્યો કે તમે મારા દર્શન કરો ત્યારે એટલું ધ્યાન રાખીને કરજો, તમારા જીવને હાજર રાખજો, મનને હાજર રાખજો, અને મારી મૂર્તિને જોશો તો એ મૂર્તિ આત્માની અંદર ઉતરશે, એ શરીર આંખની શુદ્ધિ. નંદ સંતોએ હજારો વખત લખ્યું, મારી અખિયામાં રહેજો, મારી આંખની આગળ રહેજો. એ ગયું છે બધું આંખની મારફતે અંદર,
અને બહાર જો એટલે તમને દેખાય એટલે આંખને શુદ્ધ કરવાનો ઉત્તમમાં ઉત્તમ સમય આવ્યો છે. જેમ ચોમાસામાં ખેડૂતો વરસાદની રાહ જુએ એમ આની રાહ તમે જોઈ એ વસ્તુ આવી અત્યારે. ત્યારે આંખને એટલી શુદ્ધ કરવી, આ મૂર્તિને જોજો કરવી, રથને જોજો કરવો, એક એ શરીર શુદ્ધિ છે, બહુ જ આંખની શુદ્ધિ થાય છે. બીજું આ કાનની શુદ્ધિ છે, કાનમાં નરો ખરાબો ગયેલો. નન સંતોએ કહ્યું, હે ભગવાન, તમારી વાણી સિવાય કોઈની વાણી ગમતી નથી, ખારી વાણી છે, મીઠાશ પીવાય એવી નથી કોઈની. એટલે કાનને પવિત્ર કરવા, કાનની શુદ્ધિ કરવા અને કાનમાં તેને શબ્દોને અંદર ઉતારવા અને એ શબ્દોને આધારે જીવવું અને એ શબ્દોને સંભાળતા આમતા મરણ પામવું, એ કાનની શુદ્ધિ થાય કેમતેમાં કેમ. દુનિયામાં હજારો માણસ વાત કરે, દુનિયા રાજ ચલાવે એ પણ વાત કરે, પણ એનાથી કાન શુદ્ધ નહીં થાય, ઉલટું અશુદ્ધ થઈને પાછો આવશે. દાદા ખા એટલા શુદ્ધ કેમ બન્યા? તો કે ભગવાનની વાણી સાંભળી, મુક્તાન સ્વામીની વાણી સાંભળીને એટલા શ્રેષ્ઠ બન્યા. એટલે કાનમાં તમે ભગવાનની વાણી નાખશો એ કાનમાં જૈન તમારા આત્માને શ્રેષ્ઠ બનાવશે. બીજું છે જીભ છે એ ખરાબમાં ખરાબ એને કહી છે. જેટલા તોફાન થાય, માર ખવડાવે, વેરઝેર ઊભા કરનારી જીભ છે એને શુદ્ધ કરવાનો સમય છે. એ જીભ પાસે ભગવાનના ગુણ ગાવા, એના ચરિત્ર સાંભળવા, એનું નામ લેવું, એ જીભની શુદ્ધતા થાય છે. જો જીભ શુદ્ધ થાય એની કિંમત બહુ છે. મેં એક માણસને ગવૈયાને મુંબઈનાને એકબીજાને કહ્યું તો એવું તો જીભ વાપર કે સ્વામિનારાયણ બોલ, તો એવા આલાપથી બોલ તે માણસને ઘેન થાય અને માણસ ઊંઘી જાય. મેં કહું તો પચા કે તો પચા આપું, પણ તો સુંદર ધ્વન બનાવ, એ જીભની કિંમત બહુ છે, આ સામાન જીભની કિંમત નથી. દુનિયામાં હજારો રૂપિયાથી જીભ આપી દે છે, પણ એ જીભથી કંઈ બનતું નથી કાંઈ. એક કોઈકને ગુનેગાર હોય ને બેરિસ્ટર હોય, જજ હોય, વકીલ હોય, જીભ આપી દે, પણ પૈસા સિવાય એમાં બીજી કોઈ પ્રાપ્તિ નથી. બધાને જીભનો ઉપયોગ કરવો જ પડે, દેહ મૂકવાના થાય ત્યારે જીભનો ઉપયોગ જ કરવો પડે છે. એ સ્વામિનારાયણ, એ સ્વામિનારાયણ, એ સ્વામિનારાયણ, એ પરમહંસ, એ ભગવાન, તમે માણકી ઉપર ફરતા જીભનો ઉપયોગ કર્યા સિવાય છૂટ્યો નથી. અને જીભને પવિત્ર બનાવી નહીં તો જીભ કંઈ પણ કરી શકવાની નથી અને સારો સંજોગ એને મેળ બેસવાનો નથી. નન સંતોએ જીભનો એટલો ઉપયોગ કર્યો કે ભગવાનની સામે ગાગા કર્યા. પ્રેમાનંદ સ્વામીએ 10,000 કીર્તનો એ લખ્યા, ગાયા અને લખ્યા, એટલો જીભનો ઉપયોગ કર્યો. ત્યારે આજે આ સંપ્રદાયમાં આચાર્યથી માંડીને ગમે તેવા સાધુ હોય તો પણ આનો જ્ઞાન લેવું પડે છે, કારણ કે એનો જીભનો ઉપયોગ અને લખવાનો ઉપયોગ પૂરો કર્યો છે. એટલે તમામ સાધુએ એનો ઉપયોગ કર્યો છે. ગુણાતીતાન સ્વામી હતા, એના જીવન ચરિત્રમાં લખ્યું કે એને 500 જેટલા શ્રીમાના સ્વરૂપના કીર્તનો મળ્યા હતા, એ જીભનો પૂરો ઉપયોગ કર્યો. એટલે આ જીભને પવિત્રમાં પવિત્ર બનાવવી એ એનો અવસર છે રૂપાળો. ત્યારે હાથને પવિત્ર બનાવવા એટલે કંઈ પણ ભગવાન સ્વામિનારાયણની આરતી કરવી, ફૂલ ચડાવવું, એનો સ્પર્શ કરવો, એ હાથનો વિષય બનો. હાથને હાથ એટલા અપવિત્ર છે. અત્યારે સરકારી ખાતામાં હાથનો ઉપયોગી જાણે છે કે હાથથી જ ખરાબ થાય છે. કંઈક હાથ કમ એવું કર્યું એટલે તરત જ એને બેડી પહેરાવી દેશે, અને કંઈ દોટ મૂકીને કંઈક ધંધો કર્યો તો પગે બેડી પહેરાવીને પછી એને કોર્ટમાં લઈ જાય છે. એટલે હાથ જે છે એ હાથનો ઉપયોગ અત્યારે આપણે 5-7 દિવસ અહીંયા તમે ધૂન કરશો
ભગવાન સ્વામિનારાયણે તાળી પાડી એ બતાવી એને, હું સ્વરે તમે સ્વામિનારાયણ બોલજો, એ વિજ્ઞાન છે એમાંનું. એમાં હાથનો જે ઉપયોગ છે એ ભગવાનના કામમાં, નંદ સંતોએ આ બ્રહ્માંડમાં પૂર્વાર્થનો ઉપયોગ કર્યો. નિષ્કુળાનજીએ કહ્યું કે આ હાથથી મેં ભગવાનના ચરણ દાબેલા છે, આ હાથથી એને બધી સેવા કરી છે, એટલે હાથ જે છે એ શુદ્ધ બને. અહીં કોઈ વાળે કોઈ કામ કરે, મૂર્તિનો હાર બનાવે, એ હાથ શુદ્ધ બનતા હોય છે અને એ પછી એની અસર જીવે ત્યાં સુધી રહેતી હોય છે. ત્યારે હાથને શુદ્ધ બનાવવા, પગને બી શુદ્ધ બનાવવા, નહીંતર આ પગને થાંભલા કહેલા છે, જાડવાની સાથે સરખાવેલા છે. જેમ જાડવું ત્યાં ત્યાં બેસી રહે છે, કંઈ પામતું નથી, એમાં જ્યાં ત્યાં બેસી રહે છે, કંઈ પામતું નથી. એ પગને શુદ્ધ કરવા એટલે એને પ્રદક્ષિણા રથની પ્રદક્ષિણા પણ કરવી. અત્યારે ઘેર બેઠા તીર્થ આવ્યું છે, ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામ મારે આ પૃથ્વી ઉપર આવ્યા એટલે ઘેરે ઘેર ફર્યા. ત્યારે એને પ્રદક્ષિણા કરવી, એને દંડવત કરવા, એનો સ્પર્શ કરવો, એ શુદ્ધ કરવાનો વખત આવ્યો. આચાર્ય મહારાજ હોય, તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ છે, પણ વિહલાલજી મહારાજ હતા, એ ચાંખડી જે ભગવાને પહેરેલી એને પૂજે હવારમાં, એને અત્તર ચોપડે, એને બધું કેટલું કરે, એમાં રથમાં બેઠેલા છે. હો ચાંખડીની એક ચાંખડી થાય ત્યારે એ ભગવાનના સ્પર્શવાળી છે. તમે કોઈ લુગડાને અડો, કંઈ ભગવાનના પગલા પધાય એને અડો, એ જ પ્રમાણે આ રથમાં ભગવાન બેઠા છે, એને હાથને શુદ્ધ કરશો, એ કિંમતી બહુ તમને સાંભળી આવશે. એ સ્પર્શનો વિષય છે. ત્યારે એ શરીર શુદ્ધ થશે, પછી શરીર શુદ્ધ થઈને અંતકણમાં જશે.